હલો ફ્રેન્ડ વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે તલાટી જુનિયર ક્લાર્ક બિન સચિવાલય ક્લાર્કની ઓનલાઈન ટેસ્ટનો ભાગ નવ લઈને હાજર થયા છીએ આઠ ભાગ ઓલરેડી મૂકી દીધેલા છે જો તમે ન જોયા હોય તો ઉપર અહીંયા આઈ બટનમાંથી જોઈ શકો છો ઓનલાઈન ટેસ્ટ લેવાનું કારણ એક જ કે તમને તમારી કેપેસિટી ખબર પડે કે તમે કેટલી તૈયારી કરી છે તો ચાલો આપણે આ ઓનલાઈન ટેસ્ટ ચાલુ કરીએ પ્રશ્ન એક ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ તો વલ્લભ વિદ્યાનગર કરેક્ટ આન્સર છે ગુજરાતમાં પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ હતી વલ્લભ વિદ્યાનગર પ્રશ્ન બે ગુજરાતનું પ્રથમ સરોવર કયું ક્યાં આવેલું છે તો કે ગિરનાર ખાતે આવેલું છે કોને બંધાયું હતું તો કે પુષ્યગુપ્ત મિશ્રએ કઈ નદી ઉપર તો કે રેખા નદી ઉપર પ્રશ્ન ત્રણ આપ જવાબ સાચો છે હવે પ્રશ્ન ત્રણ ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય સુરતમાં કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યું હતું તો અઢારસો ચોવીસમાં પ્રથમ પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું હતું આ પ્રશ્ન સાચો છે પ્રશ્ન ચાર પ્રશ્ન ચાર ગુજરાતી તરીકે પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર તો ગગન વિહારી મહેતા હતા જે પ્રથમ ગુજરાતી પદ્મ વિભૂષણ છે હવે આગળનો પ્રશ્ન પ્રશ્ન છોટે સરદાર તરીકે કોણ જાણીતા હતા તો કે ચંદુલાલ દેસાઈ જાણીતા હતા ચંદુલાલ દેસાઈ છોટે સરદાર કરેક્ટ આન્સર છે પ્રશ્ન છ હિન્દના હાતીમભાઈ તરીકે કોણ જાણીતા છે સર જમશેદભાઈ જીજીભાઈ તે હિન્દના હાતિમ ભાઈ તરીકે જાણીતા છે જવાબ સાચો છે પ્રશ્ન સાત પ્રશ્ન

તો કે મલાવ તળાવ મલાવ તળાવ અર્ધ સહસ્ત્રલિંગ તરીકે ઓળખાય છે તેનું બાંધકામ કર્યું તું મિનળ દેવીએ અને સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કર્યું તું સિદ્ધરાજ જયસિંહે સિદ્ધરાજ જયસિંહની માતાએ કર્યું હતું તેથી તે અર્ધ સહસ્ત્રલિંગ તરીકે ઓળખાય છે પ્રશ્ન નવ ખંભાળિયા કયા જિલ્લામાં કયા જિલ્લાનું મુખ્ય મથક છે તો દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક છે જવાબ સાચો છે લગભગ આવા જ પ્રશ્ન પૂછાય છે તમને ખબર હોવી જોઈએ ખંભાળિયા દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક છે પ્રશ્ન દસ અમર અર્જુન તરીકે ઇતિહાસમાં કોણ જાણીતું છે તો વિસલદેવ જાણીતા છે વિશલદેવ વાઘેલા અમર અર્જુન તરીકે જાણીતા છે કોષોને સર્વપ્રથમ સૂક્ષ્મ દર્શક યંત્રમાં કયા વૈજ્ઞાનિકે જોયા હતા તો રોબર્ટ હુકે જોયા હતા બધાને આવડતા હોય છે પ્રશ્ન બાર પ્રશ્ન બાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ તો નડિયાદ નડિયાદનું કરમસદ જે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે હવે પ્રશ્ન તેર નાનાભાઈ કોનું ઉપનામ છે તો નૃષિ પ્રસાદ ભટ્ટનું ઉપનામ નાનાભાઈ છે કોનું છે નૃષિપ્રસાદ ભટ્ટ પ્રશ્ન ચૌદ અવળવાણિયા ઉપનામ કોનું છે જ્યોતિન્દ્ર દવેનું ઉપનામ અવળવાણિયા છે કરેક્ટ આન્સર છે પ્રશ્ન પંદર નરસિંહ મહેતાના પિતાનું નામ શું હતું કૃષ્ણદાસ હતું કરેક્ટ આન્સર છે નરસિંહ મહેતા તળાજા ભાવનગરમાં તેમનો જન્મ થયો હતો અને તેમના પિતા હતા કૃષ્ણ દાસ કાકા સાહેબ કાલેલકરનો જન્મ ક્યાં થયો હતો સતારા ખાતે થયો હતો સતારા ક્યાં આવેલું છે મહારાષ્ટ્ર ખાતે આવેલું છે પ્રશ્ન સત્તર શર્મિષ્ઠાની માતાનું નામ શું હતું કુંવરબાઈ હતું શર્માષ્ઠાની માતાનું નામ શું હતું કુંવરબાઈ પ્રશ્ન અઢાર મલેરિયા માટે જવાબદાર સૂક્ષ્મજીવ પ્રજીવ મલેરિયા પ્રજીવથી થાય છે આ આન્સર સાચો છે મલેરિયા થાય એટલે ટાઈટ સાથે તાવ આવે પ્રશ્ન ઓગણીસ ટ્યુલેક્સ મચ્છર કેવા પાણીમાં ઈંડા મૂકે છે તો ગંદા પાણીમાં ઈંડા મૂકે છે કેવા પાણીમાં ગંદા પાણીમાં પ્રશ્ન વીસ નર્મદા નદીનું બીજું નામ મેકલ કન્યા નર્મદા નદીને આપણે રેવા પણ કહીએ છીએ અને મેકલ કન્યા તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે તે મેકલ પર્વતમાંથી નીકળે છે તેથી પ્રશ્ન એકવીસ પુખ્ત વ્યક્તિના મગજનું વજન ગ્રામમાં તેરસો પચાસ ગ્રામ પુખ્ત વ્યક્તિનો કોઈ પણ વ્યક્તિ હોય ને તેના મગજનું વજન તેરસો પચાસ ગ્રામ હોય છે ગુર્જર ભાષા શબ્દનો પ્રથમ કર્યો હતો પાલણ પાલણે ગુર્જર ભાષા શબ્દનો પ્રયોગ કર્યો હતો જવાબ સાચો છે પ્રશ્ન ત્રેવીસ ગુજરાતની પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કલ્યાણજી મહેતા હતા કોણ હતા કલ્યાણજી મહેતા પ્રશ્ન ચોવીસ ગુજરાતમાં પ્રથમ કોલેજ ક્યાં સ્થપાઈ હતી અમદાવાદ ખાતે સ્થપાઈ હતી કઈ ગુજરાત કોલેજ ક્યારે અઢારસો ઓગણઅસી માં પ્રશ્ન પચીસ ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચેતા કૃપલાણી હતા કયા રાજ્યના યુપી રાજ્યના હતા તો મિત્રો આજે આપણે મહત્વના પચીસ પ્રશ્ન જોયા જો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે આવતીકાલે ઓનલાઈન ટેસ્ટનો ભાગ ત્રણ લઈને હાજર થઈશું તો મિત્રો બાય ગુડ લક